આજના આ વિડીયોમાં આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે 28/12/2020 થી ઓફલાઈન પરીક્ષાઓ શરૂ થાય છે એના માટેની પ્રશ્નપત્રોનું પરિરૂપ કેવું હશે એના વિશે ચર્ચા કરવાના છીએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌ પ્રથમ વાત કરીએ તો જે વિદ્યાર્થીઓને 70 ગુણનું પેપર પૂછાતું હોય છે અને તેમના પ્રશ્નપત્રનું માળખું 17-18-17-18 રહેશે, એટલે કે જે વિદ્યાર્થીઓનું કુલ ગુણ 70 માર્ક્સનું પેપર હોય અને 17-18-17-18નું માળખું હોય તેવા વિદ્યાર્થીઓ કોઈ પણ 3 પ્રશ્નો લખવાના રહેશે। એટલે કે જો તમારે 1, 2, 3, 4 એમ પ્રશ્નો આપેલા હોય તો તમે 1, 2, 3, 4 એમ એવી રીતે લખી શકો છો। તો તમે 3જો પ્રશ્ન પણ સ્કીપ કરી શકો છો। તમને 1, 2, 3 આવડતો હોય તો તમે 4થો પ્રશ્ન પણ સ્કીપ કરી શકો છો। એટલે કે તમારે ગમે તે 3 પ્રશ્નો લખવાના છે, એટલે કે તમારે 1 પ્રશ્ન ઓપ્શનમાં નીકળી જશે। અને બીજા નંબરે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓને 70 ગુણનું પેપર આવતું હોય પણ પેપર સ્ટાઇલમાં 14-14-14 એટલે કે 14 માર્ક્સના 5 પ્રશ્નો આવતા હોય તેવા વિદ્યાર્થીઓએ કોઈ પણ 4 પ્રશ્નો લખવાના રહેશે। એટલે કે કોઈ વિદ્યાર્થીને જો 14-14 એમ 5 પ્રશ્નો આપેલા હોય 14 માર્ક્સના તો એ વિદ્યાર્થી 1, 2, 3, 4 અને 5 એમ ગમે તે 4 પ્રશ્નો લખી શકે છે અને કોઈ પણ 1 પ્રશ્ન તે સ્કીપ કરી શકે છે। અહીંયા આપણને 2 કલાકનો ટાઈમ આપવામાં આવેલ છે 70 માર્ક્સના વિદ્યાર્થીઓ માટે, એટલે એના માટે આ પરિપત્ર મુજબ તમે એક કોઈ પણ પ્રશ્ન સ્કીપ કરી શકો છો। જે વિદ્યાર્થીઓને 100 માર્ક્સના પેપર આવે છે તેમને 25 માર્ક્સના 4 પ્રશ્નો પૂછવામાં આવશે, 25-25-25 અને તેમને ગમે તે 3 પ્રશ્નો લખવાના રહેશે। એટલે કે જો કોઈ વિદ્યાર્થી હોય અને એમનું પેપર 100 માર્ક્સનું હોય તો એમને 25 માર્ક્સના 4 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેમને ગમે તે 3 લખવાના રહેશે। એટલે કે 1લો લખ્યો, 2જો લખ્યો અને 3જો કદાચ તમને નથી આવડતો તો તમે એ પ્રશ્ન સ્કીપ કરી શકો છો અને તમે ડાયરેક્ટ 4થો લખી શકો છો, તમને માર્ક્સ મળી જશે। અને જો તમે આ 25-25-25 એટલે 75 માર્ક્સ થયા તો એને 100માંથી 75 એ રીતે કન્વર્ટ કરવામાં આવશે। અને જો કે 4થા નંબરે છે 100 માર્ક્સનું પ્રશ્નપત્ર હોય અને 20-20-20-20 એમ 20 માર્ક્સના 5 પ્રશ્નો પૂછવામાં આવે તો વિદ્યાર્થીએ ગમે તે 4 પ્રશ્નો લખવાના રહેશે। એટલે કે જો તમારા કોર્સની અંદર 100 માર્ક્સનું પેપર આવતું હોય અને તમારે 20 માર્ક્સના 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો તમારે ગમે તે 4 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। અને હવે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓને 70 માર્ક્સનું પેપર આવતું હોય અને 14-14-7 વિભાગ 1 આવી રીતે તમારે પ્રશ્ન પેપર હોય અને બીજું હોય 14-14-7 એટલે કે 28-28-14 એટલે 70 માર્ક્સનું પેપર થયું તો વિભાગ 1માંથી તમારે 14-14 પ્રશ્નોવાળા 2 પ્રશ્નો લખવાના રહેશે। એટલે કે તમે 14 માર્ક્સનો પ્રશ્ન લખ્યો વિભાગ 1માંથી બીજો 14 માર્ક્સવાળો પ્રશ્ન લખ્યો અને નીચે વિભાગ 2માંથી 14 માર્ક્સનો પ્રશ્ન લખ્યો અને નીચે વિભાગ 2માંથી બીજો 14 માર્ક્સનો પ્રશ્ન લખવાના રહેશે। આમ છતાં જો કોઈ ફેકલ્ટીમાં અલગ માળખું હોય તો તેવી પરીક્ષાના વિદ્યાર્થીઓ કોઈ પણ 1 પ્રશ્ન ઓપ્શનમાં કાઢી શકે છે। એટલે કે જ્યારે આપણે કદાચ કોઈ વાત કરીએ અહીંયા અલગ પ્રકારનું માળખું, આનાથી કોઈ અલગ પ્રકારનું માળખું કોઈ કોર્સમાં પૂછાઈ ગયું તો તમે 1 પ્રશ્ન સ્કીપ કરી શકો છો। ફોર એક્ઝામ્પલ, તમારે 70 માર્ક્સનું પેપર આવે છે અને 4 પ્રશ્નો હોય તો તમારે 3 જ લખવાના રહેશે, 100 માર્ક્સનું પેપર હોય 4 પ્રશ્નો હોય તો તમારે 3 જ લખવાના રહેશે, તમારે કદાચ 100 માર્ક્સનું પેપર હોય અને 5 પ્રશ્નો હોય તો તમારે 4 જ પ્રશ્નો લખવાના રહેશે। એટલે કે તમારે 1 પ્રશ્ન તમે ઓપ્શનમાં કાઢી શકો છો। જો તમારે 80 માર્ક્સનું પેપર હોય અને 4 પ્રશ્નો હોય તો તમારે 3 જ પ્રશ્નો લખવાના રહેશે, 1 પ્રશ્ન તમે સ્કીપ કરી શકો છો। આમ તમારે ગમે એટલા માર્ક્સનું પેપર હોય તમે 1 પ્રશ્ન સ્કીપ કરી શકો છો। તો બસ આજના આ વિડીયોમાં આટલું જ। થેન્ક યુ સો મચ।